ઓફ વડોદરા। वडोदरा महानगरपालिकाना नवतर पहलना भागरूपे लालबाग तळावनो आयुर्वेदिक अने जैविक ट्रीटमेंटना माध्यमथी शुद्धिकरणनी शरूआत करवामां आवी छे। चूंटणी वोर्ड नंबर 13 आवेल लालबाग पाणीनी टाँकी नजीकना लालबाग तळावनो आजे वडोदरा महानगरपालिका द्वारा नवतर पहलना भागरूपे तळावनो आयुर्वेदिक अने जैविक ट्रीटमेंटना माध्यमथी शुद्धिकरणनो प्रारंभ करायो हतो। आ कार्यक्रम पहेला इलेक्शन वोर्ड नंबर 13 ना काउंसिलरोनी उपस्थितिमां पूजानुं आयोजन करायुं हतुं। वडोदरा मेयर केयूरभाई रोकड़िया विशेष उपस्थित रह्या हता। तेमणे जणाव्युं हतुं के तळावना शुद्धिकरण माटे गायनुं मूत्र तथा गोबर जेवी वस्तुओ पाणीमां नाखी तळावनुं आयुर्वेदिक तथा जैविक रीते शुद्धिकरण करवामां आवशे अने 15 દિવસમાં કેવું પરિણામ આવે છે તેના આધારે આગળ વિચારણા કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલરો જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, ધર્મેશભાઈ પટણી સાથે જ વોર્ડ નંબર 13ના પ્રમુખ મહામંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એક્ચ્યુઅલીમાં દવા નથી અને કોઈ કેમિકલ નથી, આ એક પ્રકારનું આયુર્વેદિક પ્રોડક્ટ છે જે કરીબન 22 જડીબુટ્ટી અને ગૌમૂત્ર અને જાનવરના ગોબરના અર્કથી બનાવવામાં આવેલી છે। એ કોઈ હાર્મફુલ પણ નથી હોતું, કોઈ વ્યક્તિ પી જાય તો પણ કંઈ પ્રોબ્લેમ આવતું નથી એમાં। અને આ કેવું છે કે આ જ્યારે આપણે એટલું કોન્સન્ટ્રેટ હોય છે એ 1 લિટરમાં અમારે 1 ml નાખવાનું હોય છે આ પ્રોડક્ટ, અને પછી એને જ્યારે મિક્સ કરીને અમે જ્યારે તળાવમાં છોડી દઈએ છીએ તો તળાવ જે ડેડ થઈ ગયું છે, કેમ કે નીચેમાં એક કાદવની લેયર આવી જાય છે જેનાથી એના અર્થ સાથેનો કનેક્શન તૂટી જાય છે, તો એમાં સળન પેદા થાય છે જેનાથી જે એરોબિક બેક્ટેરિયા છે જે ઓક્સિજન મળે જીવતા હોય છે અને જે ગંદકીને ખતમ કરતા હોય એનો નાશ પામે છે ધીરે ધીરે। તો અમારું પ્રોડક્ટ જ્યારે એને સીવેજને તોડી દે છે અને અર્થ સાથે એને કનેક્શન કરી દે છે તો એનાથી અમારો ઓક્સિજન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, કાર્બન સાયકલ અને વાટર સાયકલ ચારો સાયકલ એક સાથે ચાલુ થઈ જાય છે, જેનાથી એરોબિક બેક્ટેરિયા જીવિત થાય છે। અને બધાને ખબર છે કે બેક્ટેરિયાનું ભોજન બેક્ટેરિયા જ હોય છે, એ શું કરે છે કે ગંદકી પહેલાંના જેટલા બેક્ટેરિયા હોય છે ધીરે ધીરે એને ખાઈ જાય છે, તો એનાથી જ્યારે કે પોષણ જે મળતું હતું બેળાને કે ખરપતવારને કે જે પોષણ મળતું હતું એને મળવાનું બંધ થઈ જાય છે, અને બંધ થઈ ગયા છે તેથી પછી ધીરે ધીરે સૂકવા માંડે છે અને પછી પાણીમાં ઓગળીને ખતમ થઈ જાય છે। વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારની અંદર જેટલા તળાવો છે આ તળાવોનો બેઝિક પ્રોબ્લેમ આ તળાવોની અંદર વેલા ઉગી જાય છે, તળાવોની જે સુંદરતા છે એ નષ્ટ થાય છે। કેટલાક તળાવો છે જ્યાં ગટરનું પાણી વરસાદી કાંસ કે ડાયરેક્ટ તળાવની અંદર પણ આવી રહ્યું છે, ત્યારે તળાવની અંદર દુર્ગંધ મારતી હોય છે, તળાવમાં મચ્છરોનો પણ પેદા થતા હોય છે અને તળાવ ગંદુ પણ થતું હોય છે। તો આનું એક સોલ્યુશન લઈને કંપની અમારી પાસે આવી છે, એ નૈસર્ગિક વસ્તુઓ અને એમાં પણ ખાસ ગાયનો ગોબર, ગાયનું મૂત્ર અને આ બધી વસ્તુ હર્બલ વસ્તુઓનો ઉપયોગ કરીને આ તળાવોને ફરીવાર પુનર્જીવન થાય, આ વેળાઓ દૂર થાય, તળાવનું પાણી ચોખ્ખું થાય એ દિશાની અંદર એક પ્રાયોગિક ધોરણ વડોદરા મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। એ જ દિશાની અંદર આ તળાવોનો 15 દિવસથી 30 દિવસની અંદર તળાવોની અંદર આ કંપની કામ કરીને તળાવોને પુનર્જીવન કરવાની વાત જે કરી છે, તો પ્રાયોગિક ધોરણે આજે લાલબાગ તળાવ અમે એમને સોંપ્યું છે।